કેમ છો બાળકો મજામાં ને હું તમારી શિક્ષક ડોલીબેન આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ સત્તર તારાઓ અને સૂર્યમંડળ આ પાઠમાં આવતી યાદ રાખવાની બાબતો ટૂંકમાં સમજીશું આકાશમાં રહેલા તારા સૂર્ય ગ્રહો ઉપગ્રહો ધૂમકેતુઓ લઘુગ્રહો ઉલ્કાઓ અને ઉલ્કા શિલાઓ જેવા પદાર્થોને આકાશી પદાર્થો કહે છે ચંદ્ર તે પૃથ્વીની નજીકનો આકાશી પદાર્થ છે તે પૃથ્વીનો ઉપગ્રહ છે તે પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી તે પર પ્રકાશિત છે સૂર્યપ્રકાશ તેના પર પડે છે અને તે આપણી તરફ પરાવર્તિત થાય છે તેથી ચંદ્ર આપણને પ્રકાશિત લાગે છે ચંદ્રના આકારમાં દરરોજ ફેરફાર થાય છે પૂનમના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે પૂનમ પછી તેના આકારમાં ઘટાડો થતો જાય છે અમાસના દિવસે ચંદ્ર બિલકુલ દેખાતો નથી અમાસના દિવસ પછીના દિવસોમાં પૂનમ સુધી તેના પ્રકાશિત ભાગમાં ક્રમશઃ વધારો થતો જાય છે ચંદ્રના તેજસ્વી ભાગમાં મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહે છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે ચંદ્ર સહિત પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ચંદ્રની ધરતી પર ખાડાઓ અને ઊંચા પર્વતો છે ચંદ્ર પર પાણી નથી તેમજ વાતાવરણ પણ નથી તેથી ચંદ્ર પર જીવન શક્ય નથી એકવીસ જુલાઈ ઓગણીસો ઓગણસિત્તેરના દિવસે અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર સૌપ્રથમ ઉતર્યા હતા તારાઓ રાત્રિ આકાશમાં અસંખ્ય તારાઓ દેખાય છે સૂર્ય તેમાંનો એક તારો છે સૂર્ય અને અન્ય તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે સૂર્ય પૃથ્વીની નજીક હોવાથી તેના તેજસ્વી પ્રકાશને લીધે તારાઓ દિવસે દેખાતા નથી સૂર્ય એક એવો તારો છે જે દિવસે દેખાય છે તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા દેખાય છે ફક્ત ધ્રુવનો તારો સ્થિર દેખાય છે તે ઉત્તર દિશામાં દેખાય છે તેનું સ્થાન અચળ છે નક્ષત્રો તારાઓનો સમૂહ કે જે ઓળખી શકાય તેવા કોઈ આકાર બનાવે છે તેને નક્ષત્રો કહે છે સપ્તર્ષિ શર્મિષ્ઠા મૃગશીષ મઘા વગેરે નક્ષત્રો છે સપ્તર્ષિમાં સાત મુખ્ય તારાઓ છે શર્મિષ્ઠામાં પાંચ મુખ્ય તારાઓ છે સૂર્યમંડળ સૂર્ય અને તેની આસપાસ ભ્રમણ કરતા આકાશી પદાર્થો મળીને સૂર્યમંડળ બને છે સૂર્યમંડળમાં સૂર્ય ઉપરાંત ગ્રહો તેમના ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ ઉલ્કાશિલાઓનો સમાવેશ થાય છે સૂર્ય તે આપણી સૌથી નજીકનો તારો છે તે સતત ઉષ્મા અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે તે પૃથ્વી સહિત બધા ગ્રહો માટે ઉષ્મા અને પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે સૂર્યમંડળના ગ્રહો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન સૂર્યમંડળના ગ્રહો છે તેમાં સૌ પ્રથમ બુધ બુધ તે સૌથી નજીકનો ગ્રહ છે તે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે તેને ઉપગ્રહ નથી શુક્ર તે પૃથ્વીનો સૌથી નજીકનો પાડોશી ગ્રહ છે તે આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ છે શુક્રને ઉપગ્રહ નથી તેને સવારનો તારો કે સાંજનો તારો કહે છે બુધ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ હોવા છતાં શુક્ર સૌથી ગરમ ગ્રહ છે પૃથ્વી પૃથ્વી પર સૃષ્ટિનું અસ્તિત્વ છે પૃથ્વીની ભ્રમણની દરી તેના કક્ષીય સમતલને લંબ નથી પૃથ્વી પર ઋતુઓના ફેરફાર માટે આ ઝુકાવ જવાબદાર છે પૃથ્વીને એક ઉપગ્રહ છે તેને આપણે ચંદ્ર કહીએ છીએ મંગળ મંગળ તે લાલ રંગનો ગ્રહ છે તે પૃથ્વીની કક્ષાની બહારનો ગ્રહ છે તેને બે ઉપગ્રહો છે ફોબોસ અને ડિમોસ ગુરુ તે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે તે પૃથ્વી કરતા કદમાં લગભગ તેરસો ગણો મોટો છે ગુરુનો દળ પૃથ્વીના દળ કરતા ત્રણસો અઢાર ગણું છે ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે શનિ તે સૂર્યમંડળનો ગુરુ પછીનો બીજા નંબરનો મોટો ગ્રહ છે તે પીળાશ પડતો દેખાય છે તેના સુંદર વલયોને લીધે સુંદર દેખાતો ગ્રહ છે તે મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે તેની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે યુરેનસ અને નેપચ્યુન તે સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે યુરેનસ પણ શુક્રની જેમ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે તેઓ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે સૂર્યમંડળના અન્ય સભ્યો સૂર્યમંડળના ગ્રહો અને તેમના ઉપગ્રહો ઉપરાંત લઘુગ્રહો ધૂમકેતુઓ અને ઉલ્કા પણ સૂર્યમંડળના સભ્યો છે તેઓ પણ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે લઘુગ્રહો મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં લઘુગ્રહો આવેલા છે ધૂમકેતુઓ તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તિય કક્ષામાં પરિક્રમણ કરે છે સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની સાથે લાંબી પૂછડી ધરાવે છે હેલીનું ધૂમકેતુ દર છોતેર વર્ષે દેખાય છે ઉલ્કા અને ઉલ્કા સ્વચ્છ આકાશમાં પ્રકાશનો તેજસ્વી લીછોટો દેખાય છે તે ઉલ્કા છે તેને ખરતો તારો કહે છે ખૂબ જ મોટી ઉલ્કાઓ પૃથ્વી પર પડે છે તેને ઉલ્કા કહે છે કૃત્રિમ ઉપગ્રહો ભારતે તેમજ બીજા દેશોએ કૃત્રિમ ઉપગ્રહો બનાવીને અવકાશમાં છોડ્યા છે કૃત્રિમ ઉપગ્રહો પણ કુદરતી ઉપગ્રહ ચંદ્રની જેમ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે ભારતે છોડેલો પહેલો કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો ભાસ્કર અને બીજા ઘણા કૃત્રિમ ઉપગ્રહો ભારતે છોડેલા છે જેમાં ઇન્સેટ શ્રેણી એસ શ્રેણી રોહિણી શ્રેણી વગેરે ભારતે છોડેલા કૃત્રિમ ઉપગ્રહો છે કૃત્રિમ ઉપગ્રહો હવામાનની આગાહી ટેલિવિઝન અને રેડિયો તરંગોના પ્રસારણ માટે ઉપયોગી છે બસ આટલું જ યાદ રાખશો ને બાળકો ફરી મળીશું ચાલો આવજો